એટલે અહીંયા આપણે છેદ ઉડાયરા છે, બરાબર. 14 7 98 98 પલીટો મારી અને 14 7 98 થાય. નીચે 63 ઉપર લીટો મારી 7 9 63 9 7 63 આ 7 ને 7 વહી ગયા. વાહે વૈધા 14 9 એ કોઈના પાડામાં આવે નહીં, એટલે જવાબ આવશે 14 9. આગળ જોઈએ ત્રીજો દાખલો. 33 કિમી અને 121 કિમી. હવે વાહે જો કિમી મીટર સેમી આપ્યો હોય શબ્દ તો પહેલાં જોવાનું, ચકાસવાનું કે બેની આની પહેલાંની પાછળ કિમી છે તો બીજાનામાં કિમી છે કિલોમીટર છે, બંને એકમ સરખા છે કે નહીં. માની લો કે અહીં 33 કિમી અને 121 રૂપિયા લખી નાખ્યું હોય અને તમને એમ કે એનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો ડાયરેક્ટ આપણે દાખલો ગણી નાખી. ખરેખર એનો જવાબ આવે કે ગુણોત્તર મળે નહીં, તો એવી વસ્તુ જ્યારે પાછળ એકમ આપેલા હોય તો ચકાસવાનું કે બેનો એકમ સરખો છે કે નહીં. તો અહીંયા આપણે ગુણોત્તરમાં 33 ને ઉપર રાખીશું, બરાબર. 121 છે ને ક્યાં આવશે? છેદમાં. હવે મને ખબર છે કે 11 13 33 થાય છે, અને જો પારા આવડતા હોય 11 નો તો 11 × 11 કરો એટલે 121 થઈ જાય. આ 11 વહી ગયા, આ 11 વહી ગયા, વાહે વિધા 3 ના છેદમાં 11, એટલે જવાબ આવશે 3 જેમ 11. ત્યાર પછી ડી ની અંદર પેલો દાખલો છે. 30 મિનિટ અને 45 મિનિટનો ગુણોત્તર શોધો. 30 છે એ એકમ મિનિટમાં છે, 45 એ મિનિટમાં છે, તો ગુણોત્તર શોધી શકાશે. તો ગુણોત્તર બરાબર ઉપર આવશે 30, નીચે આવશે 45, તો એના છેદ ઉડે 15 × 2 ને 30 અને 15 13 45, 15 15 વહી જાય, જવાબ આવે 2 જેમ 3. ત્યાર પછી દાખલા નંબર 7, એની અંદર પણ ગુણોત્તર શોધો. પેલું છે 30 મિનિટ અને 1.5 કલાક. તો પેલો એકમ મિનિટમાં છે, બીજો એકમ કલાકમાં છે, તો કલાકને આપણે મિનિટમાં ફેરવી શકીએ એટલે ગુણોત્તર શોધી શકશું. પણ એની પહેલાં તમારે કલાકને મિનિટમાં ફેરવવી પડે અથવા મિનિટને કલાકમાં ફેરવવી પડે, બરાબર. હવે આપણે ઘડિયાળની અંદર બધા રોજ ઉપયોગ કરીએ જ છીએ, તો એનો જવાબ 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? 60 મિનિટ થાય. તો આપણે 1.5 કલાકે કેટલા ત્રિરાશિ મૂકી અને દાખલો ગણીશું. પહેલાં ત્રિરાશિ મૂકેલી છે 1 કલાક = 60 મિનિટ, 1.5 કલાક એ કેટલી મિનિટ? આ ત્રિરાશિમાં ક્રોસવાળું તમે 5માં મારી પાસે શીખી ગયા છો. 1.5 × 60 ઉપર આવે, પ્રશ્નચિહ્નની સામેવાળી રકમ આવે છેદમાં, બરાબર. અહીં 60 ના 60 × 1.5 પોઈન્ટ કાઢી નાખી તો પોઈન્ટવાળી રકમ ઉપર હોય તો 10 100 કે 1000 નીચે આવે, પોઈન્ટવાળી રકમ નીચે હોય તો 10 100 કે 1000 ઉપર આવે. એક આંકડા પછી પોઈન્ટ હોય તો 10 આવે, પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 100 આવે, પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000 આવે. એટલે જવાબ આપનો બેનો 60 × 15 છેદમાં 10. અહીંયા 10 6 ને 60 કરેલા છે, આ 1 0 વહી ગયો, આ 1 0 વહી ગયો, આ વધ્યા 6, બરાબર. 6 અને 15 નો ગુણાકાર, 15 6 ને 90 એટલે 90 મિનિટ થાય. હવે આપણે એમને મોઢે પણ ખબર પડે, પણ ત્રિરાશિ મૂકીને કરવાથી ક્યારેય ભૂલ પડે નહીં, એટલે એ રીતના જ કરવાનું. જેમ કે 1.5 નો મતલબ શું થાય? દોઢ થયું. તો 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? 60 મિનિટ. તો 1.5 કલાક એટલે કેટલી થાય? બીજી અડધી કલાકની કેટલી મિનિટ થાય? 30. 60 + 30 એટલે કેટલી મિનિટ થઈ જાય? 90 મિનિટ થાય. હવે શોધવાનો છે ગુણોત્તર. ગુણોત્તર બરાબર 30 મિનિટ અને 1.5 કલાકની મિનિટ 90. 1 1 0 અહીં છેલ્લે વહી જાય, બરાબર. છેલ્લો જે 0 હોય છેદ ઉડાડો તો ઉડાડ દેવાનું. આ 1 0 વહી ગયો, આ 1 0 વહી ગયો. વાહે વૈધા 3 અને 9, તો 3 1 3 ને 3 3 9, જવાબ આવ્યો 1 જેમ 3. ત્યાર પછી બીજો છે 40 સેમી અને 1.5 મીટર, બરાબર. તો 1.5 મીટર છે મતલબ 1.5 મીટર થયું. મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવી શકીએ, તો લખવાનું 1 મીટર = 100 સેમી. તો 1.5 મીટર બરાબર કેટલા? 1.5 × 100 છેદમાં આવે 1. અહીંયા તમને પોઈન્ટવાળા ગુણાકાર પણ આપણે આગળના 6ઠા ધોરણમાં 8મા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. 1.5 આ રીતના તમે ગુણાકાર કરો તો પણ તમને જવાબ મળી જાય. જેમ કે 2 રકમ છે એટલે 1 0 મૂકવો પડે, 1 અને 0નો ગુણાકાર 0 0 અને 1, 5 અને 0નો ગુણાકાર 0 0 અને 5 1 ને 5 એટલે 1500 થાય સરવાળો.
અને એક આંકડા પછી પોઈન્ટ એટલે આ છેલ્લો ઝીરો ગણવો પડે ને જવાબ આવે 150 એમ કરો તો પણ ચાલે, અથવા પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં એ વધારશે. એક એક ઝીરો વહી ગયા, 15 દાન 150. હવે આવશે ગુણોત્તર બરાબર, પહેલાં આવશે 40 સેમી અને નીચે આવશે 150. અહીંયા બેયના છેલ્લા એક એક ઝીરો વહ્યા ગયા, વાહે વધ્યા 4 અને 15, 4 × 4 અને 15 × 15ના જ પારામાં આવે, એટલે 4 × 15 જવાબ આવશે. ત્યાર પછી સીની અંદર 55 પૈસા અને 1 રૂપિયાનો ગુણોત્તર શોધો. તો આપણે રૂપિયાને કેમાં ફેરવશું? પૈસામાં. 1 રૂપિયો તો કેટલા પૈસા થાય? 100. 55 પૈસા ઉપર અને 1 રૂપિયોને 100 પૈસા, 1 રૂપિયો તો 100 પૈસા, 100 આવે નીચે. ભાઈ અમે 11 × 5 55 કર્યા છે અને 20 × 5 100. આપણે જે પાડો આવડતો હોય, જો 5 અને ભાંગાકાર આવડતો હોય તો આપણે ડાયરેક્ટ કરી શકીએ. 11 × 5 55 અને 20 × 5 100, 5 5 વહી ગયા. જવાબ આવ્યો 11/20, એટલે કે 11/20. ત્યાર પછી 500 મિલી અને 2 લિટર. તો લિટરને કેમાં ફેરવવાના છે? સૌ પ્રથમ આપણે મિલી લિટરની અંદર. ચાલો અહીંયા આપણે 500 મિલી અને 2 લિટર કીધેલું છે, તો લિટરને કેમાં ફેરવી લેવાના? મિલી લિટરમાં ફેરવવાના છે. 1 લિટર તો 1000 મિલી, 2 લિટર તો 2000 મિલી થાય, એટલે જવાબ આવ્યો 2000. ગુણોત્તર બરાબર 500 ઉપર આવે અને 2000 આવે નીચે. હંમેશા છેદ ઉડાડવાતાને છેલ્લા ઝીરો ઉડે, રકમની વચ્ચે આવેલા ઝીરો ઉડે નહીં. 500માં છેલ્લા 2 ઝીરો વહ્યા ગયા, 2000ના છેલ્લા 2 ઝીરો વહ્યા ગયા. વાહે વૈધુ 5/20, તો છેદ ઉડેરા 5 × 5 અને 5 × 20, જવાબ આવ્યું 1/4. ત્યાર પછી દાખલા નંબર 8. એક વર્ષમાં સીમા 1,50,000 રૂપિયા કમાય છે. વર્ષની અંદર 12 મહિનામાં સીમા 1,50,000 રૂપિયા પોતે કમાઈને લઈ આવે છે. એમાંથી એ 50,000 છે એ બચાવે છે અને 1,00,000 રૂપિયાનો ખર્ચ કરી નાખે. ટોટલ 1,50,000 રૂપિયા કમાય છે, 1,00,000 વાપરી નાખે છે અને 50,000 બચાવી લે છે. તો એના આધારે નીચેની રકમના ગુણોત્તર શોધો. એમાં પહેલું છે સીમા કમાય છે તે રકમ અને બચત કરે છે તે રકમનો ગુણોત્તર શોધો. તો સીમા કેટલા કમાય છે? 1,50,000. બચત કેટલી કરે છે? ખાલી 50,000. તો બેનો ગુણોત્તર શોધવાનો છે. ઉપર આવે 1,50,000, નીચે આવશે 50,000. તો અહીંયા છેદ કેવી રીતના ઉડાયેલા છે ધ્યાન આપજો, એકદમ સહેલું છે. જેમ કે 1,50,000માં આ એક છેલ્લો ઝીરો વહી ગયો, આ એક છેલ્લો આપણે ઝીરો ચતાર્યો છે, આ એક છેલ્લો ઝીરો ચતાર્યો છે, આ એક છેલ્લો આપણે દાખલા તરીકે 1,50,000 છે, છેદમાં આવશે ખાલી 50,000. તો એક આ ઝીરો ને આ ઝીરો વહી જાય, આ એક ઝીરો વહી ગયો, આ એક ઝીરો વહી ગયો, આ વહી ગયો, આ વહી ગયો, આ વહી ગયો, આ વહી ગયો. વાહે વૈધા 15/5, તો 5 × 3 = 15 થાય અને 5 × 5 થાય, જવાબ આવે 1/3. આવલો 3/1, એટલે કે ઉપર 3 નીચે આવે 1, એટલે જવાબ આવ્યો 3/1. એનો જ બીજો દાખલો છે, તેને બચત કરેલી રકમ અને ખર્ચ કરેલી રકમનો ગુણોત્તર શોધો. તો ગુણોત્તર બરાબર બચાવેલી રકમ કેટલી છે રકમમાં આપણી પાસે? તો એ બચાવે છે એ રકમ છે 50,000 અને ખર્ચ કરી રકમ કેટલી છે? 1,00,000 રૂપિયા. ઉપર આવશે 50,000, નીચે આવશે 1,00,000. કેવી રીતના છેદ ઉડાયેલા છે આપણે સમજી લઈએ. પચાસ હજારના છેદમાં 1,00,000 બરાબર. આ એક ઝીરો વહી ગયો, આ એક ઝીરો, આ ઝીરો, આ ઝીરો, આ ઝીરો વહી ગયો, આ ઝીરો, આ વહી ગયો, આ વહી ગયો. હવે ઉપર ઝીરો નથી તો નીચેનો ઝીરો ઉડાડી શકીએ નહીં. 5 અને 10 વહીધા, 5 × 5 અને 5 × 2 = 10, જવાબ આવે 1/2. 1/2 જવાબ આવશે, કારણ કે 50,000ને ડબલ કરો તો કેટલા થાય? 1,00,000 થાય. ત્યાર પછી આપણે દાખલા નંબર 9 સમજીશું. એમાં
3,300 વિદ્યાર્થીઓ અને 102 શિક્ષકો છે. તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. રકમ ખાસ વાંચજો, અહીંયા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 3,300. શિક્ષકો કેટલા છે? 102. તો ગુણોત્તર કેનો શોધવાનો છે? શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યા. તો પહેલાં કેને લખવાની છે? અહીંયા જોવાનું છે શિક્ષકોની સંખ્યા, અને પછી બીજા ક્રમે ક્યાં છે? વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે 102 ઉપર આવશે અને 3,300 નીચે આવશે. હમણાં આપણે રકમ વ્યવસ્થિત વાંચીએ નહીં અને ડાયરેક્ટ ઉપર પહેલી રકમ આપી 3,300 અને ઉપર લખી નાખીએ, 102 નીચે લખી નાખીએ, છેદ પણ ઊંડી જાય પણ જવાબ આવે ખોટો. એટલે વાંચવાની રકમને અને સમજવાની, પછી દાખલો ગણવાનો. હવે આવશે ગુણોત્તર બરાબર 102ના છેદમાં 3,300 બરાબર. તો અહીંયા મેં 102 અને 3,300 છે એને મને 102નો પારો અને 3,300નો પારો આવડતો નથી અને તમને કોઈને પણ આવડે નહીં. તો એવું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો? 2થી ભાંગવાના, 3થી ભાંગવાના, બરાબર. એ રીતના ભાંગાકાર કરવાનો છે. મેં અહીંયા 3થી ભાંગાકાર કર્યો, તમારે પહેલાં 2થી કરવાનું. માની લે લો 102 છે, એના છેદમાં 3,300 છે. પહેલાં બેને 2થી ભાંગી લે, અને 2થી ભાંગી આપને 2 × 5 = 10 અને 2 × 1 = 2 થાય એટલે 51 આવે. 102 હતા અને છેદમાં હતા 3,300. આનો ભાંગાકાર કરીએ તો 51 × 2 એટલે 102, 3,300 × 2 = 2, 2 × 6 = 12, 2 × 5 = 10 અને 0 100 એટલે 3,300નો અડધા કરી તો કેટલા થાય છે? 1,650. આ 2 વહી ગયા, આ 2 વહે, ઉપર 51 મેધા ને નીચે વહીધા 1,650. હવે 51ને હું તને એટલે ભાંગી શકું, કારણ કે આનો છેલ્લો આંકડો 1 છે. 1 આંકડો હોય એનો કોઈ દિવસ 2 એ ભાંગાકાર થઈ શકે નહીં, બરાબર. તો 51 અને 1,650નો 3 એટલે ભાંગાકાર કરો એટલે તમને જવાબ મળી જશે. મેં તો અહીં ડાયરેક્ટ 3થી ભાંગાકાર કરેલો છે, બરાબર. 102 અને છેદમાં 3,300 છે. તો અહીંયા 34 × 3 કેળા, કારણ કે 3 એટલે ભાંગાકાર કરી 102નો, તો 3 × 4 = 12, 1 + 3 = 9 અને 1 = 10, છેદમાં 3,300 છે. 3 × 3 = 3, 0 × 0 = 11, 13 × 3 = 3 એટલે 1100 કેટલા થાય? 3,300 થઈ જાય. આ 3 વહે ગયા. હવે અહીંયા આપણે ભાગો કાઢશું, 17ના પારામાં 34 આવે અને 17ના પારામાં 17 × 2 = 34 થાય. તો આપણે આને પણ 2થી ભાંગી શકીએ, 550 × 2 કરો, 1100નો અડધા થઈ જાય 550. આ 2 વહે ગયા, આ 2 વહે ગયા, વાહે વહેતા 17 × 550 થશે, બરાબર. અહીંયા સુધી રાખીએ. આગળનો છે આપણે આના પછીનો દાખલા નંબર 10. આ ચેપ્ટરમાં ઘણા બધા દાખલા છે, એક જ પેલું સ્વાધ્યે છે, એની અંદર કંઈક 16 થી 17 દાખલા છે. આપણે દાખલા નંબર 9 સુધી હજી કરેલું છે. તો આ 9 સુધીના દાખલા તમારે પાકી બુકનો જે પહેલો વિભાગ છે એમાં જ લખવાના રહેશે.